શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ મારી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે સાંભળશું ગુરુવાર સ્પેશિયલ શ્રી સાંઈ બાબાના વ્રતની કથા મહિમા આદિ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો સાંઈ તું દેવ છે નિરાધારનો આધાર છે દિનોનો તારણ હાર છે સૌનો પાલનહાર છે મિત્રો નવ ગુરુવારનું ચમત્કારિક સાંઈ વ્રત કરવામાં આવે છે આ વ્રત કરનારને સુખ શાંતિ સમૃદ્ધિ તંદુરસ્તી તેમજ વિદ્યા અભ્યાસમાં ખૂબ જ મદદકારક થાય છે વિદ્યાર્થીઓ પણ આ વ્રત ખૂબ જ ભાવથી કરીને વિદ્યા અભ્યાસમાં સારા અંકો લઈ આવી શકે છે તથા વ્રત દરેક ભાઈઓ બહેનો પણ કરી શકે છે બાળકો પણ કરી શકે છે ભયંકર ઘાતમાંથી ઉગરી ગયા છે આ વ્રત કરનાર તથા લગ્ન થયા છે મનપસંદ વ્યક્તિ સાથે કોઈને બિઝનેસમાં સફળતા મળી છે તો કોઈ દંપતીને બાળકની પ્રાપ્તિ થઈ છે દરેકની મનોકામના પૂરી થાય છે સાઈબાબાના આ વ્રત કરવાથી હું હરીનો હરી મમ રક્ષક એ ભરોસો જાય ના હરિ કરશે મમ હિતનું એ નિશ્ચય બદલાયના આવો ભાવ રાખીને સાંઈ બાબા ઉપર દ્રઢ શ્રદ્ધા સબૂરી રાખીને આ વ્રત કરવાથી જરૂર ફળની પ્રાપ્તિ થાય છે મિત્રો શિરડી ગામમાં લીમડા નીચે બાળકના રૂપે શ્રી સાંઈ પ્રગટ્યા હતા ધરતી તેમની માતા અને આકાશ તેમના પિતા સંતોની કોઈ જાતિ હોતી નથી દયા શાંતિ ધર્મ તે જ સંતોનો ધર્મ છે સાંઈબાબા દીનદયાળુ પ્રેમનો સાગર બની એક તારણહાર બની પ્રગટ્યા છે સાંઈ બાબા સબકા માલિક એક નાન મંત્ર દ્વારા સૌને પોતાના હૃદયમાં રહેલા ઈશ્વરને ઓળખવાની સલાહ આપે છે સાંઈ બાબા જાગતા ગુરુ છે આજે પણ શિરડીમાં ભક્તો પોતાનો મનોરથ પૂર્ણ કરવા માટે સાંઈ દર્શન કરવા જાય છે સાંઈનું વ્રત કરે છે તપસ્યા કરે છે જે વ્યક્તિ સાંઈની ભક્તિ મનથી કરે છે તેના સર્વે વિઘ્નો બાધા દૂર થાય છે સર્વે દુઃખ મટે છે અને સુખની પ્રાપ્તિ થાય છે સાંઈ ઉપર જે લોકો વિશ્વાસ રાખે છે તેની આશા જરૂર પૂરી થાય છે સાંઈ બાબાએ કહ્યું છે કે હું સત્ય છું તે સાચું માનશો તો તેનો પોતે જ અનુભવ કરશો જે મારી શરણી આવશે તેના હું બધા કાર્યો કરીશ મને જે સ્વરૂપે જે લોકો ભજશે તેને હું દર્શન દઈશ જે વ્યક્તિ સત્ય સહાય લેવા આવશે તે માંગશે તો તેને આપીશ જે મને તન મન અને વચનથી ભજે તેનું ઋણ મારી ઉપર ચઢે છે જે નિત્ય સાંઈને ભજે છે તેને ભેદ અભેદ રહેતો નથી મિત્રો આવા સાંઈ બાબાના નવ ગુરુવારના વ્રતનો ખૂબ જ મહિમા છે મિત્રો આ ગુરુવારના વ્રતના નિયમો કંઈક આવા છે આ વ્રત કોઈ પણ સ્ત્રી પુરુષ કે બાળક કરી શકે આ વ્રત કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર કોઈ પણ વ્યક્તિ કરી શકે છે આ વ્રત ખૂબ જ ચમત્કારિક વ્રત છે નવ ગુરુવાર વિધિપૂર્વક વ્રત કરવાથી ધાર્યું પરિણામ મળે છે આ વ્રત કોઈ પણ ગુરુવારે શ્રી બાબાનું નામ સ્મરણ કરીને જે કાર્ય માટે કર્યું હોય તેના માટે શ્રી સાંઈને સાચા હૃદયથી પ્રાર્થના કરીને આરંભ કરી દેવાનો હોય છે આ વ્રતની વિધિ પણ સરળ છે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને એક બાજોટ ઉપર પીળું વસ્ત્ર પાથરીને તેની ઉપર સાંઈ બાબાનો ફોટો કે મૂર્તિ રાખીને અને તેને સ્વચ્છ વસ્ત્રથી લૂછીને કંકુનો ચાંદલો કરવો પીળું ફૂલ કે ફળ ચડાવવું અગરબત્તી ઘીનો દીવો કરવો પછી સાંઈ બાબાના વ્રતની કથા સાંભળવી અથવા વાંચવી સાંઈ બાબાનું સ્મરણ કરતા રહેવું પ્રસાદ લેવો પ્રસાદમાં કોઈ પણ ફળ કે પેંડા વગેરે ધરાવી શકાય આ વ્રત નકોરડો એટલે કે ઉપવાસ કરી શકાય અથવા એક ટાઈમ ભોજન પણ કરી શકાય નવ ગુરુવાર બને ત્યાં સુધી કોઈ પણ સાંઈ મંદિરના દર્શન કરવા જવું અથવા મંદિરે જઈ ન શકાય તો ઘરે પણ પૂજન વિધિ કરીને સાંઈબાબાનું નામ સ્મરણ મનમાં કરતું રહેવું બહાર ગામ જવાનું થાય તે દિવસે પણ વ્રત ચાલુ જ રાખવું વ્રતના ગુરુવારે જો બહેનોને માસિકની અડચણ હોય તો તે ગુરુવારનું વ્રત ના કરવું અને તે પછીનો ગુરુવાર ગણવો અને આવી રીતે નવ ગુરુવાર કરવા હવે આ ગુરુવારના વ્રતનું ઉજવણું પણ ખૂબ જ સહેલું છે આઠ ગુરુવાર થઈ ગયા પછી નવમાં ગુરુવારે આ વ્રતનું ઉજવણું કરવાનું હોય છે ઉજવણામાં પાંચ બાળકોને જમાડવાના હોય છે પરંતુ અત્યારે આપણે જમાડી ના શકીએ ઘરે કોઈ આવે નહીં તો પાંચ ગરીબોને જમવા માટે જેટલા રૂપિયાની આવશ્યકતા પડે એ પ્રમાણે એ ધનનું દાન કરી દેવું જોઈએ આવી રીતે પણ ઉજવણું કરી શકાય સાંઈ મહિમાને તેમજ વ્રતનો ફેલાવો કરવા માટે સાંઈ બાબાની અગિયાર કે એકવીસ પુસ્તક લઈને ઉજવણાના દિવસે બાબાની પૂજા વખતે મૂકવી અને આ પુસ્તકોને આપણા સગા સંબંધીઓમાં વહેંચી શકાય જેથી સાંઈ બાબાની શ્રદ્ધા ભક્તિ દરેકના મનમાં રહે અને આ વ્રત કરીને દરેક પોતાના દુઃખ દૂર કરી શકે બાબા ઉપર વિશ્વાસ રાખીને સાંઈ બાબાની કૃપા પ્રાપ્ત કરી શકે તો મિત્રો આ હતી સાંઈ બાબાના ગુરુવારની વ્રતની વિધિ હવે આપણે સાંભળીએ શ્રી સાંઈ બાબાના વ્રતની કથા ધૂપખેડે ગામમાં રહે ચાંદ પાટિલ ચાંદ પાટિલ છે માયાળુ આ ચાંદ પાટિલને ભક્તિમાં અને ભગવાનમાં ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા હતી જીવ માત્ર પર દયા રાખે તેઓ હંમેશા ગામમાંથી નીકળે ત્યારે પોતાના પ્રિય અશ્વ એટલે કે ઘોડા ઉપર જ નીકળે રૂઆ પણ જબરો બધા ઘોડા પર બેઠેલા ચાંદ પાટીલને જોઈ રહેતા ચાંદ પાટીલ ખેતરે જાય તો ઘોડા પર પરગામ જાય ત્યારે પણ ઘોડા પર હાટ બજારના માર્ગે જવાનું હોય ત્યારે પણ ઘોડાને દોડાવવા નીકળે એક દિવસ એક વાત બની પાટીલનો ઘોડો ખોવાયો છૂટો મુકાયેલ ઘોડો ગામ બહારની ઝાડીઓમાં ફરતો હતો તે દરમિયાન એક જણે આવીને પાટિલને સમાચાર આપ્યા તમારો ઘોડો દેખાતો નથી જરા તપાસ કરજો તલાવડીએ હતો હવે નથી આ સાંભળીને ચાંદ પાટીલને ઘોડો નથી તે ક્યાં હશે હશે કોઈ ચોરી ગયું ચાંદ પાટીલ તો બે બાકડા બની ગયા પાટીલ દોડ્યા ઘટાદાર ઝાડીમાં પહોંચ્યા આમ તેમ દ્રષ્ટિ દોડાવી પાછળથી ભેખડે પહોંચ્યા ઘોડો ક્યાંય દેખાયો નહીં ગ્રામજનો નવાઈ પામ્યા ખેતરે જતા અને આવતા ખેડૂતો આ ચાંદને હાફડો ફાફડો જોઈને આશ્ચર્ય પામ્યા ગામ લોકો ચાંદ પાટિલને પૂછે કાં શું વાત છે ભાઈ ત્યારે ચાંદ પાટિલ કહે ભાઈ મારો ઘોડો મળતો નથી કોઈએ કહ્યું પાટિલ ઘોડો છે જાતવાન આખા મહારાષ્ટ્રમાં કે ઔરંગાબાદમાં આવો એકેય ઘોડો નથી તમે ચિંતા કરશો નહીં સમય જશે એટલે ઘર ગોત તો ઘોડો આવી જશે ઠીક ભાઈ આમ કહીને ચાંદ પાટીલ તો નિરાશ થઈને ચાલવા નીકળ્યા આ સિવાય થાય પણ શું ચાંદ પાટિલ ઘરે ગયા સાંજ પડી અંધારું થયું ઘોડો આવ્યો નહીં ઘોડા વગર ચાંદભાઈને ઊંઘ ક્યાંથી આવે સગો દીકરો ઘરે આવે નહીં ત્યારે પિતાને ચિંતા થાય અને બ્યા ઘેરી વળે એવી સ્થિતિ આ પાટિલની થઈ ગઈ પાટિલ જમવા બેઠા જમવાનું ભાવ્યું નહીં પાણીનો ઘૂંટડો કડવો લાગ્યો બધા સમજાવે પણ પાટિલ ન જમે ન પાણી પીવે એમને ક્યાંય ચેન પડે નહીં ઘડીક ઘરમાં જાય ઘડીક ફળીએ આવે શેરીમાં આંટો લગાવે ગામ બહાર જાય દૂર સુધી નજર નાખે આવતા જતા સૌને પૂછે ભાઈ તમે જ્યાંથી આવો છો તે દિશામાં ક્યાંય મારા ઘોડાને દીઠો ઉત્તરમાં નકારાત્મકતા જ મળતી પાટિલ હતાશ બની જતા ઘોડા વિના ચાલે કેમ ઘોડા સાથેની ચાંદભાઈની માયા ઘનિષ્ઠ હતી એની ગેરહાજરીમાં તેઓ ઊંચા નીચા થઈ ગયા રાતે ઊંઘ આવી નહીં ઘડીક આડા પડે આંખો બંધ કરે પણ તેમને તીણી હાવળ સંભળાય ઝાડ થકો બનીને થેકડો મારતો અને જમીન પર ઠેકતો ઘોડો દેખાય આંખો ખોલી નાખે તો ઘોડો અદ્રશ્ય બની જાય પાટિલની ઊંઘ ઉડી ગઈ આખી રાત પડખા ખસતા રહ્યા ભારે ઉજાગરો થયો આમ તેમ આટા માર્યા પછી વહેલી સવારના ઘરમાંથી નીકળી પડ્યા વટે માર્ગુઓને ઘોડા વિશે પૂછતા શોધ કાર્ય શરૂ કર્યું ભાઈ મારા ઘોડાને ક્યાંય દીઠો હોય તો કહો કોઈ શું કહે ઘોડો જોયો હોય તો કહે ને ચાંદ પાટીલ ભાંગી પડ્યા શું મને મારો પ્રિય ઘોડો નહીં મળે મારે મારા લાડકા ઘોડા વિના જ ફરવું હરવું પડશે ક્યાંય મળશે કોઈ ઘોડાને ઉઠાવી ગયું હશે કોણ એવું કામ કરે અને શા માટે કરે ચાંદ પાટીલને અવનવા પ્રશ્નો પરેશાન કરવા લાગ્યા જાત જાતની શંકાઓ મનમાં આંધીની માફક મરડાવા માંડી જાતવાન ઘોડો ઘરની દિશા ભૂલી જાય એમ હું માનતો નથી વળી મારો કોઈ શત્રુ નથી તેને ગોળીએ દે ઘોડો ગયો ક્યાં હશે એક દિવસ બે દિવસ આમ જ દિવસો વીતવા લાગ્યા તે દરમિયાન પાટિલ વધુ વ્યાકુળ બનતા ચારેય દિશામાં રઝડવા લાગ્યા અરે રે મારો ઘોડો નહીં મળે તો શું થશે નવો ઘોડો ખરીદી લો કોઈએ સલાહ આપી મને એ જ ઘોડો જોઈએ છે પાટીલનો ઉત્તર મળતો હતો આ તેમનો ઘોડા પ્રત્યેનો હઠાગ્રહ ન હતો અલબત્ત એ હઠાગ્રહ હોય તો પણ તેમની જગ્યાએ યોગ્ય હતો કેમ કે તેમાં જીવદયાની લાગણી પણ હતી એક અશ્વ પ્રત્યેની અથાગ માયા હતી ઘોડો જાણે જાનવર નહીં પણ તેમનો દીકરો હોય તેટલી હદે પાટિલ ગળગળા અને ચિંતા વિભોર બની ગયા હતા આઠ દિવસ વીત્યા ઘોડો મળ્યો નહીં પાટિલે આશા છોડી નહીં એક દિવસ પાટિલની નજર ઘટાદાર વૃક્ષની નીચે બેઠેલા એક તરુણ ફકીર દેખાયા ચહેરા પર અનોખું તેજ ઝળહળતું હતું આંખોમાં માયાનું મહેરામણ ઘૂંઘવાતો અનુભવ્યો ફકીરની ઉંમર હતી સોળ વર્ષની અદ્ભુત દિવ્યતા તેમના દિલ પર હતી ભવ્ય દિવ્ય મૂર્તિ સમાન હતા એ ફકીર પાટીલ ભાવ વિભોર બન્યા તેજોમય મુખાકૃતિ ધરાવતા ફકીરને તેઓ પગે લાગ્યા તેમની સમીપે આવીને બેઠા ફકીર ક્યાંય સુધી એક હરફ સુધા બોલ્યા નહીં પાટીલના ચહેરા સામે તાકી રહ્યા અને પછી બોલ્યા ભાઈ આકુળ વ્યાકુળ કેમ છો કંઈ ખોવાયું છે ફકીર મલકાયા ત્યારે પાટીલ બોલ્યા હું ચિંતામાં છું હા બાપજી બાપજી મારો પ્રિય ઘોડો ખોવાયો છે એક અઠવાડિયું વીતી ગયું મેં એનું મોઢું ભાળ્યું નથી તેના વિના અન્ન જળ ભાવતા નથી મારી ઊંઘ ઉડી ગઈ છે ઘરમાં બહાર ખેતરમાં મને ક્યાંય ચેન પડતો નથી ત્યારે બાબા વળી હસ્યા અને એમને હાથ ઊંચો કર્યો નમ્ર અને પ્રેમસભર અવાજે કહ્યું ભાઈ તારે હવે એ સુંદર અને પ્રિય અશ્વને શોધવાની જરૂર નથી તારો રૂડો રૂપાળો અને લાડકવાયો અશ્વ સામેની વાડીમાં ઊભો છે અને લીલું છમ ઘાસ આરોગી રહ્યો છે મને લાગે છે કે તારી વાટ જુએ છે જા પગલાં ઉપાડ ચાંદ પાટિલ નવાઈ પામ્યા ફકીર બોલ્યા દીકરા આશ્ચર્ય પામીશ નહીં જા જલ્દી જા એ પણ તને મળવા અધીરો થયો છે લઈ આવ એ અશ્વને ત્યારે ચાંદ પાટીલ ઉઠ્યા ચાલ્યા પગમાં તેજી આવી કહો કે આઠ દિવસથી થાકેલા પગલામાં ગતિ આવી ગઈ પાંખો ફૂટી ગઈ તેવી અનુભૂતિ થઈ થોડા ગયા દૂરથી વાડી દેખાઈ વાડીની ઝાડીમાં એક ઝુંડ પાસે તેમનો લાડીલો અશ્વ ઊભો હતો અશ્વ મજેથી ઘાસ આરોગતો હતો પાટિલની આંખો ભીની થઈ ગઈ ઓહ તું અહીં છે પાટીલે દોટ મૂકી આવ્યા અશ્વ પાસે ખોવાયેલો દીકરો મળ્યો હોય તેટલું હેત જાગ્યું આંખોમાં માયાની ભીનાશ વળી તે દીકરાને ભેટી પડ્યા અને અશ્વને બાજી પડ્યા કેસવાળી પંપાળીને એના પર હાથ ફેરવ્યો પીઠ પણ થપથપાવી ઘોડો જાણે માલિકને ઓળખી ગયો ઘોડાએ હણહણાટી નાખી ઘર છોડી ગયો હતો પાટીલ ગડગડા બની ગયા તારા વિના મારી હાલત કથળી ગઈ હતી હું રાત દિવસ ઊંઘી શકતો ન હતો ખાવાનું પણ જરાય ભાવતું ન હતું તું ક્યાં ગયો હતો ભાઈ મારાથી રીસાયો હતો કે શું ઘોડો શું જવાબ આપે પણ એક માણસની અશ્વ પ્રત્યેની પ્રીતિ અપાર હતી પ્રગાઢ હતી ચાંદ એ ઘોડાને લઈને ચાલતા ચાલતા ફકીર પાસે આવ્યા તેમણે બે હાથ જોડ્યા પાટીલને નવાઈ લાગી ગઈ કે આઠ દિવસથી તેમને ઘણા ગામડાઓ વનરાજી જાડીઓ અને ડુંગરા ઢંઢોળી નાખ્યા ઘોડો ક્યાંય મળ્યો નહીં ફકીરે આંગળી ચીંધી અને તે મળી ગયો આ તો ગજબ કહેવાય આમ કેમ બની શકે ચાંદ ભાવ વિભોર બની ગયા ફકીરના પગમાં પડ્યા ચાંદને લાગ્યું કે આ ફકીર કોઈ સાધારણ ફકીર નથી જરૂર તેઓ અસાધારણ દિવ્યાત્મા છે દેવરૂપ જ તેઓ છે એમ હોય તો જ મારો અશ્વ મને મળી જાય આ ફકીર પ્રભુ સ્વરૂપ જ લાગે છે ચાંદ પાટિલ વિચારોમાં ગરકાવ બન્યા ફકીર મધુર સ્મિત રેલાવા લાગ્યા તેમણે પાટીલના ખભે હાથ મૂક્યો અને સ્પર્શમાં ગજબની કમાલ હતી ફકીરે ચાંદને ઘેરે જવાનો આદેશ આપ્યો ચાંદ ઘરે આવ્યા ફકીરનું સ્મિત લહેરાવતો તેજમય ચહેરો અવારનવાર આંખો સમક્ષ તાજો થવા લાગ્યો સૂતા બેસતા ઉઠતા અને જાગતા તેમને ફકીર નજરે પડવા લાગ્યા મનમાંથી અંતરમાંથી એક જ સાદ ઉઠતો હતો એ ફકીર ચોક્કસ મહાન તપસ્વી અને દિવ્ય પ્રભુ જ હોઈ શકે એ અસાધારણ વિભૂતિ જ હશે એક દિવસ બે દિવસ ગ્રામજનો ફકીરના દર્શન જવા લાગ્યા દરેક જણા સાધુ ફકીરના દર્શન કરીને મુગ્ધ બની ગયા અહો ભાવથી સૌના હૃદય સૌના અંતર છલોછલ બની ગયા ફકીર સૌને આવકારતા ફકીર સૌને બોધ કથન કહેતા દર્શનાર્થીઓ નિયમિત રૂપે આવતા રહ્યા ચાંદ પાટીલ પણ રોજ એમના દર્શને આવતા કોઈ ભોજન લાવીને ફકીરને જમાડે તો કોઈ તેમને શીતળ પાણી પીવડાવે તો કોઈ વળી સુંદર મીઠા ફળો લાવીને આગ્રહથી એમને ખવડાવે ફકીરની વાત ચારે બાજુ પ્રસરતી ગઈ ધૂપખેડીમાં એક ખોરડે પ્રસંગ આવ્યો પ્રસંગ લગ્નનો હતો લગ્ન દીકરાના હતા જાન સીડી જવાની હતી જાન રંગે ચંગે ચાલી જાનમાં પેલા ફકીર પણ જોડાયા યોગ્ય સમયે જાન રંગે ચંગે વાજતે ગાજતે આનંદના રંગ ઉડાડતી શિરડી પહોંચી નાનું સરખું શિરડી ગામ ઘણું મજાનું હતું કુદરતના ખોળે તે વસેલું હતું જાન એક જગ્યાએ અટકી ત્યાં મંદિર હતું પ્રભુ દર્શન માટે જાન ઘડીક રોકાઈ દર્શન પછી પુનઃ આગળ વધ્યા મહાલસામતી તેજોમય મુખાકૃતિ ધરાવતા તરુણ ફકીરને જોઈ રહ્યા હતા તેમને લાગ્યું કે આ ફકીર કોઈ દેવંશ લાગે છે મહાલસાપતિ ફકીર નજીક આવ્યા બે હાથ ખૂબ જ નમ્રતાપૂર્વક જોડ્યા અને બોલ્યા પધારો સાંઈ બાબા દેવકૃપાથી મહાલસાપતિએ આ નામ ઉચ્ચાર્યું સૌને આ નામ ખૂબ જ ગમી ગયું સાંઈના નામથી ફકીર વધુને વધુ લોકપ્રિય બનતા ગયા કોઈ એમને સાંઈ કહેતું કોઈ સાંઈ બાબા કહેતું બધાને આ સાંઈ આવકારતા હેતથી પડખે બેસાડતા દરેકના હૈયે સાંઈ વસ્યા દરેકના હોઠે સાંઈ છવાયા સાંઈ પણ માયાળું અને કૃપાળું દરેકને આવકારે દરેકને માન અને પ્રેમ આપે કદી સતત બંધ આંખે બેસે મધુર વાણી ઉચ્ચારે હા ક્યારેક ગુસ્સે પણ થતા ઘડી બે ઘડી પછી સાધારણ બની જતા હતા જ્યાં જુઓ ત્યાં સાંઈ નામ જ્યાં સાંભળો ત્યાં સાંઈ નામ જોત જોતામાં શિરડીના ખોરડે ખોરડે અને તેની પંથકના અનેક ગામોમાં શિરડીના સાંઈ તરીકે તેમનું નામ લોકહૈયે રમતું થયું અઢારસો ને ચોપનમાં સાંઈ શિરડી આવ્યા તે ઘડીથી અહીં રોકાયા ધર્મ કાર્ય શરૂ કર્યું બાબાના હૈયે હતું લોકોનું હિત લોકોનું કલ્યાણ દયા કૃપા તેઓ પોતાની પાસે કશું જ બચાવતા નહીં જે કાંઈ હોય તે જરૂરિયાતવાળાઓને આપી દેતા કંઈ પણ આપતી વખતે સાંઈના ચહેરા પર અહમનો ઓછો પાતળો ભાવ સુધા પણ વર્તાતો નહીં સાવ નિર્મળ શાંત અને ભોળા સાંઈ બસ સ્મિત લહેરાવતા જાય અને લોકસેવા કરતા જાય સાંઈ બાબા ગામમાં ફરે ભિક્ષા માંગે એમાંથી રોટલો કૂતરાને આપે ગરીબોને જમાડે પોતે પણ એમાંથી જમે સાંઈનું ખૂબ જ નામ વતનનું નામ કોઈ જાણતા ન હતા એ અંગે કોઈ પ્રશ્ન પણ કરતું નહીં બાબા વતન અંગે ઉત્તર આપતા નહીં માત્ર સ્મિત ફરકાવીને જોઈ રહેતા શિરડીવાસીઓ હરખાયા બાબા તેમને માટે મહાન સંત હતા પૂજનીય અને વંદનીય હતા બધા તેમને ચાહતા તેમને એકાગ્ર ચિતે સાંભળતા તેમની સેવા ખડે પગે કરતા રહેતા હતા આમ દરેક ભાવિક ભક્તો સાંઈ બાબાને માનતા કોઈ પણ સમસ્યા હોય તો સાંઈ બાબાનું નામ સ્મરણ કરી માત્રથી સમસ્યાનો નિકાલ થઈ જતો હતો ત્યારથી આ વ્રતનો આરંભ થયો ગુરુવારનું સાંઈ બાબાનું વ્રત પ્રખ્યાત બન્યું ગુરુવાર એટલે ગુરુનો વાર ગુરુદેવનો વાર અને સાંઈનાથ સર્વેના ગુરુ હતા આ સાંઈનાથની કૃપા પ્રાપ્ત કરવા ભાવિક ભક્તો ગુરુવારે સાંઈ બાબાનું સ્મરણ કરવા લાગ્યા અને વ્રતો કરવા લાગ્યા ઉપવાસ કરવા લાગ્યા અને પોતાની મનોકામના પૂરી કરવા લાગ્યા જે કોઈ ભાવિક ભક્તો પાંચ ગુરુવાર નવ ગુરુવાર અગિયાર એક વીસ કે એકાવન ગુરુવાર સુધી આ ગુરુવારનું વ્રત કરશે તથા સાંઈ બાબાની આ કથા સાંભળશે તેના હૃદયમાં ભક્તિભાવ તો ઉપજશે જ સાથે સાથે તેની મનોકામના પણ પૂર્ણ થશે જો કોઈ દુઃખ હશે દરિદ્રતા હશે તે દૂર થશે તો મિત્રો આપણે સાંભળી સાંઈ બાબાના ગુરુવારની વ્રતકથા હવે આપણે સાંભળીએ સાંઈ બાબાના અગિયાર વચનામૃત છે જે સાંભળવા માત્રથી કે રોજ તે વચનામૃતનું સ્મરણ કરવાથી સાંઈનાથની કૃપા પ્રાપ્ત થાય છે તે અગિયાર વચનામૃત આ પ્રમાણે છે પહેલું છે જેનો પગ શિરડીમાં પડે બાધા તેની સર્વ ટળે બીજું વચનામૃત છે ત્યાં જઈ સમાધિને નમે આનંદ સુખ સૌ તેને મળે ત્રીજું છે ભલે ગયો હું છોડી શરીર કાજ દોડું થઈ અધીર ચોથું છે દ્રઢ બુદ્ધિ રાખતા મારામાં બાધા ફરે સમાધિમાં પાંચમું છે નિત્ય જીવંત હું છું સત્ય અનુભવ તેનો લેજો નિત્ય છઠ્ઠું છે મારું શરણ જેને લહ્યું છે કોઈનું જીવન એડે ગયું નથી સાતમું છે જે જીવે ભાવે ભજે પ્રાપ્તિ તેને તે ભાવે થાય આઠમું છે ભાર તમારો વહીસ હું સદા ન ટળે બિરુદ મારું તે કદા નવમું છે સહાય અહીંથી સર્વને થશે જે જે થાય તે તે મળે દસમું છે કાયા વાચા મન મારો થયો તેનો હું ઋણી નક્કી બન્યો અગિયારમું છે આ સાંઈ વધે તે ધન્ય થયો જે અનન્ય મારો ભક્ત થયો આ સાંઈનાથના નાથના અગિયાર વચનામૃત છે મિત્રો તો મને આશા છે કે આપને આ સાંઈનાથના ગુરુવારની વ્રતકથા જરૂર પસંદ આવી હશે મિત્રો સાંઈનાથને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ પરમ ગુરુ સાંઈનાથ સર્વે જીવોના અજ્ઞાનના અંધકાર દૂર કરે જ્ઞાનનો પ્રકાશ ફેલાવે સૌની મનોકામના પૂરી કરે સૌનું કલ્યાણ કરે પ્રભુ સાયનાથની કૃપા સર્વદા આપણા ઉપર રહે સાંઈનાથને આપણે પ્રાર્થના કરીએ ભૂલેલા આ પ્રવાસીને સાંઈ કઈ ધર્મ બતાવો ને પડી છું અંધખાઈમાં ભલા કઈ મર્મ બતાવો ને નયન ખોલીને જોઉં તો જગત આ શૂન્ય ભાસે છે તમારો પ્રેમ મેળવવા હૃદય મારું જ તલસે છે દિવાલો દુઃખની ઊભી પૂરાય છું જ અંધારે નથી આત્મા હૃદય માને જઈને ક્યાં અરે પેઠો ધરું અભિલાષા દર્શનની દયાળુ શરણે આવી છું આવ્યો છું આ રીતે સાંઈનાથને પ્રાર્થના કરીને પ્રભુ સાંઈનાથને કોટી કોટી વંદન કરીએ છીએ મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ